વાત રાજકોટની તો રાજકોટમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાજતે ગાજતે લોકો ગણેશ સ્થાપન કરી રહ્યા છે અને નિયમોના પાલન સાથે આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં 30થી વધુ પંડાલોમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયેલા છે. મોહિત, કોરોના કહેર વચ્ચે નિયમોના પાલન સાથે ગણેશોત્સવની જ્યારે સરકારે પરમિશન આપી છે ઉજવણી કરવાની, તો ભક્તોમાં કેટલો ઉત્સાહ છે અને આયોજકોએ કયા પ્રકારના આયોજન કર્યા છે? દીપાલી, ઢોલ નગારા તાલ સાથે વાજતે ગાજતે ગજાનન ગણપતિ મહારાજનું સ્થાપન છે તે થઈ ગયું છે અને હવે 10 દિવસ સુધી આનંદ ઉલ્લાસ સાથે તમામ ભાવિક ભક્તો છે તે ગજાનન ગણપતિજીના દર્શન છે તે કરી શકશે. અત્યારે હું રાજકોટના ત્રિકોણબાગ ખાતે આવેલા ત્રિકોણબાગ કા રાજા કે જે રાજકોટનું સૌથી જૂનું ગણેશ પંડાલ છે ત્યાં છું અને અહીં જે સ્થાપન છે તે થઈ ગયું છે. આ વખતે કોરોનાની મહામારી છે અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરી અને આની ઉજવણી થઈ રહી છે. અમારી સાથે અહીંના આયોજક છે તેની સાથે આપણે વાત કરીશું. જીમીભાઈ, શું કહેશો, કઈ રીતનું આયોજન છે અને કઈ રીતે આપના દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે? ખાસ કરીને અમે લોકો આયોજક તરીકે બહુ ખુશી અનુભવી રહ્યા છીએ કે વિઘ્નહર્તા દેવની જે દુંદાળા દેવ છે એની સ્થાપના થઈ ગઈ છે અને બરાબર 10:30 વાગે આજે રાજકોટના મધ્ય શહેરમાં ત્રિકોણબાગ ચોક ખાતે ત્રિકોણબાગ રાજાની પંડિતોની વિધિવિધાન સાથે આજે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી. આ સાથે જ અહીંયા અમને જે પ્રશાસન તરફથી માર્ગદર્શન મળ્યું હતું એ મુજબ અમે કોરોનાની તમામ ગાઈડલાઈનોનું પૂરેપૂરું પાલન કરશું. લોકો જે ડિસ્ટન્સ રખાવશું, માસ્ક પહેરીને લોકો દર્શન કરશે અને સેનિટાઈઝિંગની પણ અમે સરસ મજાની વ્યવસ્થા કરી છે. ગયા વર્ષે નહોતું આયોજન થયું, એટલે કે ઘરેથી આયોજન થયું હતું, આ વર્ષે આ મંજૂરી મળી છે, કેવું લાગી રહ્યું છે? શું કહેશો? બહુ જ ખુશી અનુભવી રહ્યા છીએ અને એવું લાગે છે કે જે મારો દુંદાળો દેવ છે અને તમામ વિઘ્ન હરી લીધા છે અને ફરીથી આપણે સરસ મજાની લાઈફ જીવી શકશું, સરસ જીવન જીવી શકશું. અને આપને કહી દઈએ કે અહીંયા ત્રિકોણબાકા રાજામાં અમે લોકો માત્ર દર્શન ઓફલાઈન રાખ્યા છે, દર્શન લોકો કરશે, પૂજા કરશે, આરતી કરશે, પણ જે કાર્યક્રમો છે એ લોકો પોતાના ઘરે પોતાના મોબાઈલની ઓન સ્ક્રીન પર ઘરે બેસીને ઓનલાઈન નિહાળી શકશે. ઓનલાઈન કાર્યક્રમો આપણી સાથે દર્શનાર્થી છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, આપ દર્શન કરવા આવ્યા છો, ગણેશજીની સ્થાપન થઈ ગઈ છે, કેવી લાગણી અનુભવી રહ્યા છો? ખૂબ ખુશી છે, કારણ કે ગયા વર્ષે ઓનલાઈન જ બધું કરેલું, આરતી દર્શન ને બધું જ. દર વર્ષે અમે લોકો અહીંયા આવીએ છીએ અને ઘણા વર્ષોથી ત્રિકોણબાકા રાજા થાય છે અને ખાસ કરીને અમે લોકો તો ફર્સ્ટ ડેના જ આવી જઈએ છીએ, ગણપતિને ભોગ લગાવીએ છીએ અને પ્લસ ગણપતિનું એવું છે કે જે કંઈ પણ અમે લોકો મન્નત માંગીએ દર વખતે પૂર્ણ થતી હોય છે અહીં, એટલે અમારી એક શ્રદ્ધા છે આ ગણપતિમાં. અને જે ગત વર્ષે નહોતા થયા તો થોડું દુઃખ હતું, પણ આ વર્ષે પાછા આવી ગયા છે તો હવે ખૂબ ખુશી છે આ વર્ષે. દીપાલી, ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ઓનલાઈન દર્શન છે તે રાખવામાં આવ્યા, તો જો કે આ વખતે આ પ્રકારના પંડાલ છે તે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાખવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં 30થી વધારે પંડાલ છે અને 10,000થી વધારે ગણેશજીની પ્રતિમા છે તેનું સ્થાપન થયું છે અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી આયોજક દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કે ગણેશ પંડાલમાં માત્ર પ્રસાદ વિતરણ અને દર્શન છે તે રાખવામાં આવ્યા છે. જો કે જે પણ કાર્યક્રમો જે સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે તે સાંસ્કૃતિક કાર્યક્રમો તમામ ઓનલાઈન રાખ્યા છે, જેથી કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન થઈ શકે એક ઉત્સાહ લોકોમાં જરૂરથી જોવા મળ્યું છે અને દુંદાળા દેવ ગણપતિ મહારાજના દર્શન કરીને સૌ કોઈ દર્શનાર્થી છે તે પણ ધન્યતા અનુભવી રહ્યા છે. જી દીપાલી, આભાર માહિતી આપવા બદલ. તો આ વખતે કોરોના કહેર વચ્ચે જ્યારે સરકાર દ્વારા પરમિશન આપવામાં આવી છે ગણેશ સ્થાપનની વાજતે ગાજતે, ત્યારે ભક્તોમાં પણ એક